હવે ગીરમાં જ છે આપણે આમ તો અર્વાચીન તો ઘણા લગ્ન ગીત પણ જે નેહડાના પ્રાચીન લગ્ન ગીત એની વાત કરવી છે ને એકાદ લગ્ન ગીત પણ સાંભળીએ હા હા ગીત અમે અમારા નેહડામાં આ આજે હાથમા બધું હોય ને આ જુગાર રમે બાયર ને બધું ગામ આપણે સાંભળીએ મને હજી ક્યુ પતું હું કહેવાય ખબર નથી નેહડા માણસ ને એ ન ખબર તો હાથ માં રાહડા અને ગીત એ જ હોય બેનું દીકરીઓ બધી હોય દસ વર્ષની દીકરી થઈ લઈને પંદર વર્ષની વીસ વર્ષની ઈ ઈ બધી દીકરીઓ રાહડા ગાતી હોય આમાં જુવાનડાઓ છે એ ગાય કોઈ ગીતો હારા એવા હોય કોઈ છુ અને ડોહિયું વાર્તાઓ કરે બધું એ જ હોય પછી આ તહેવારો માટે પછી લગ્ન ગીત હોય તો એવા લગ્ન ગીતો ગવાતા એવું એક અમારે ગીત ગવાય છે કે એકાબીજા બીજા વેવાય ને હામાં જે વખાણ કરવા એમ તો એ કેવી રીતે તો એમ કે અમે ગ્યા મામાને માંડ અમે માંડ અને જમ્યા જમ્યા અમે ચોખા ઘી ને ખાડ એ જ મેં ચોખા ગીને ખાન પછી માથે પીધારે રે એ રે પારે

આપની એક રચના રહો છો મોન મહેફિલમાં વાહ તો આપો વિસ્તારપૂર્વક પૂર્વક સમજવી છે અને સાંભળવી છે હા એ પણ હું ભેગુસાર તો ત્યારે જ લખ્યું હતું અને હું હમણાં છેલ્લા પ્રોગ્રામમાં કહેતો કે ભાઈ આપણે ઈચ્છા જે કરીએ ને એ થાય એ વાત પાકી વહેલા મોડું એ આવીને ઊભું રહીએ એટલે એનામાં બીજી એક વચ્ચે યાદ આવે પહેલાં લઈ લો કે મેં એવું એ હમણાં જ લખ્યું છે કે તમે આર પાર કોઈ પણ વસ્તુમાં ઉતરી જાવ તો એનું રિઝલ્ટ એ તમને સારું એ તમને થાય એ વાત પાકું એટલે એમાં આમ મોજમાં લખીને બોલતો કે પણ મારો હતો આજે જમાનો હું ગીરમાં કે આમ જવું છે બધાને ખળ વાટવા જવું હોય તો બધા હું નકી રાજભાઈ કઈ બાજુ જવું એમ તો હું કહું કે આમ જઈ પછી બધી વસ્તુ પાણી હિસાબ મને હજી આપણે ક્યારેક મળશું તો નેહાને ગોવાળિયા આ રેકોર્ડિંગ એ સાંભળશે તો એને બધાને ખબર કે પાણી રાજભાઈ જે ડબ્બો કાઢે કુટિયામાંથી વિડા એમ હજી બીજાનો ન આવે એમ તો એ આપણો જમાનો એમ તો અત્યારે આપણા પૂરતી જમાનો એટલે બાકી તો આગળ જોઈએ તો બધા ગિરનાર ઘણા સડ્યા જતા હોય તો હું કે ખબર અમે હોઉં ને પેલા સડી ગયા તમારી પેલા કાલ કેટલાય સડી ગયા એનો એટલે એમ બધા હોય પણ એટલે મેં આપણા પૂરતી આપણો આજે જમાનો છે ને તે દી હતો એટલે તે દી પણ મારો હતો આજે જમાનો આપણો મૂકો નહીં મરદાય તો બરકે જમાનો બાપડો આ એક મોટિવેશન દેવા માટે આ ખાવ્યો છે કે તમારી મરદાય નહીં મૂકવાની ભાર આવે દુઃખ ઓલું થાય ભાંગી નહીં જવાનું મૂકો નહીં મરદાય તો બરકે જમાનો બાપડો અને ઝરણા કદી જજકાય ના અથડાય છે અંચકાય ના ઝરણું પહાડમાંથી આવતું એને કોઈ દી આમ જોયું ઓલા પાણા લઈ લ્યો મારે ખાબકું છે એવું કીધું ઝરણા કોઈ સીધું ખા પથ્થર ખાબકે ઝરણા કદી જચકાયના અથડાય છે અંચકાયના ચટ્ટા અને ચીરી અને ખૂંદી વળે છે ખડખડો તે દી પણ મારો હતો આજે જમાનો આપડો એટલે હું એમ કહું છું કે તે દી દિમે એવું લખેલું કે મુસાફરો હું મુસાફર શું લહેરની વાટ લેવી છે અને મળે મળે જો હથવારો હારો તો એક બે વાત કેવી છે હવે એવું હું બોલતો તો તોય મેં વેઉં સારતો તૈય કોઈ નહોતું સાંભળતું ત્યારે લખ્યું તો અત્યારે હથવારો એક બે વાતને બદલે કેટલા હજારો માણસો અમારા પ્રોગ્રામમાં હોય તો જો બોલી બોલવું બોલ્યા પેલા એ વિચારવું જોઈએ એ વાત પાકી આગળ જતા થાય ખરું એમ હા તો મુસાફર હું મુસાફર શું લહેરની વાટ લેવી છે અને મળે જો હથવારો હારો તો એક બે વાત કેવી છે આકાશે ચાંદ તારા ને નીચે ધરતી અમારી છે આ ભગવાને એવડી દુનિયા આપણે આ જો આ આકાશ મારું છે બોલો હું માનું છું મારું જ એકલાનું છે ને

તો આકાશે ચાંદ તારા ને ધરતી અમારી છે સમંદર તો હૈયામાં છે એવી ઘૂઘવાટ લેવી છે દરિયા ને એમ ન થાય કે હું આવડો મોટો મારા હૈયામાં એક દરિયો ઘૂઘવાટ અમારે છે સમંદર તો હૈયામાં છે એવી ઘૂઘવાટ લેવી છે મુસાફર હું મુસાફરો શું લહેર ની વાત લેવી છે અને ગવનના સાયડા નીચે હજારો ગાવ હાલી ગવન એટલે ઓઢણું હું ચારણ છું તો મારી માથે માનું ઓઢણું હોય ભેળિયો હોય એનું ઓથ હોય તમે તમારા માને માનતા હોય તમારા માને માનતા હોય તમારા કોઈ માત કુળદેવી એનું ઓઢણું તમારી માથે હોય તો જ તમે ચાલી શકો કોઈ ગુરુને માનતા હોય તો ગુરુનું ઓઢણું હોય કે એનું ઓઢણું મોટું ગવનના ચાં ગવનના સાંઈડા નીચે હજારો ગાવ હાલીને આવે આફત સાથીને તો એની ઘાત લેવી છે પ્રેમ તમે જો કરતા હો તો એની ઘાત બીજાને લેવી એમ મારી નાખવું એમ નહીં એની મારી નહીં કોઈ નહીં નહીં એમ નહીં એની ઘાત લેવી છે એમ તો એને સાચો પ્રેમ કહેવાય ને તો આવે આફત સાથી તો એની ઘાત લેવી છે અને હું એ તમારા જેવો શું મારી તાસીર જુદી છે દરેકની તાસીર જુદી હોય ને તમારી તાસીર તમારા જેવી હોય મારી મારા જેવી હોય એ તો એક ના ઓલે ઓલી એક સરસ નાનકડી વાત વચ્ચે યાદ આવી એટલે કીધું એક છોકરાને સ્કૂલમાં એક છોકરાને આમ ગણિત કે ભાઈ અંક શીખાડતા હોય ને બેન એટલે એ એને કંઈક ઓલા છોકરાને કીધું એ કે હું તને બેટા હું તને એક ચોકલેટ આપું પાછી ચોકલેટ આપું પાછી ચોકલેટ આપું ને પાછી ચોકલેટ આપું તો તારી પાસે કેટલી ચોકલેટ થાય તો ઓલો છોકરો કે પાંચ અરે બેટા હરકું ધ્યાન દે હું તને એક ચોકલેટ આપું પાછી ચોકલેટ આપું પાછી ચોકલેટ આપું પાછી આપું તો તારી પાસે કેટલી થાય કે પાંચ એ કે આને ચોકલેટ નથી ભાવતી ને એટલે આને ભાવે છે વધારે સફરજન સફરજનનો કહું કે હું તને એ બેટા એક સફરજન આપું પાછું સફરજન આપું પાછું સફરજન આપું પાછું સફર તો તારી પાસે કેટલા સફરજન થાય તો કે ચાર તો હા જો સફરજન તને ભાવે છે તો એ આંકડો આવડી ગયો આ ચોકલેટનો નો આવડ્યો એ કે હવે નું કે એટલે કીધું હું તને એક ચોકલેટ આપું પાછી આપું પાછી આપું પાછી આપું તારી પાસે કેટલી ચોકલેટ તો કે પાંચ એટલે વળી ભૂલી ગયો કે ભૂલી નથી ગયો બેન કે તો એ કે મારા મારા બેગમાં એક ચોકલેટ છે એક ચોકલેટ મારી પાસે છે એટલે પાંચ થાય એમ એક ચોકલેટ હામેવાળા પાસે હોય આપણે કે ઈ બધું હાસું એમ ન હોય કાય આપણે હવોના એંગલ થી જોવાનું હોય તમે તમારા એંગલ થી હું એ તમારા જેવો છું મારી તાસીર જુદી છે મળે જો હેતુ હાચા તો હવે ચોપાટ લેવી છે અને બધી દુનિયા તમારી છે અમારે કાઈ ના જોઈએ તમારા બાગની એક જ કળી સંગાથ લેવી છે અને છેલ્લી કળી તમારી હેડકી આવે તોય આ રાજરાજી છે આપણે કે ને કે મને કોઈક યાદ કરતું હોય છે મને હેડકી આવે છે એટલે એને આપણે સામેવાળાને આપણે એવું નથી કીધું આપણે ચાહનારાને કે મને યાદ કરો તમે એમ પણ એમ કીધું કે હેડકી તમારી આવે તો એટલે એનો અર્થ એવો થયો કરો તો જ આવે ને એ મૂળ મુદ્દો એ છે તમારી હેડકી આવે તો આ રાજરાજી છે આખું આયુષ આપીને એક મુલાકાત લેવી છે મુસાફર હું મુસાફર શું લહેરની આટ લેવી છે વાહ રાજ અનેક વાતો કરી રાજભા પણ બની શકે કે કોઈ પ્રશ્ન મારાથી પણ ભૂલાતો હોય અને આપણે વિચાર્યું કે આ રજૂઆત મારે કરવી એવો કોઈ પ્રશ્ન હોય આપની રજૂઆત હોય તો આપ જણાવી શકો બસ રજૂઆત તો એટલી જ કે લોક સંસ્કૃતિનું જતન થતું રહીએ જેની જે પરંપરા હોય એની સંસ્કૃતિને ન ભૂલે યુવાનો છે એ અત્યારે ખૂબ સાહિત્ય સાંભળે છે એનો હું રાજીપો વ્યક્ત કરું છું અમુક કોક કોક એવા છે જે ગળણી જેવા કે ગળણીમાં તમે ગળણું હોય ને ગાળવાની ગળણી એ ગળણીમાં તમે ઘડો મોટો ભરીને સાચું ગાયનું ઘી રેડો એટલે બધું ઘી હોરવું નીકળી જાય અને ગળણી કચરો હોય એટલો રાખે અંદર એમ જેને કચરો રાખવો છે એને નથી સાહિત્યની જરૂર નથી કાંઈ નથી પરંપરાની એ વસ્તુ જુદી આપણે કોઈ નથી કહેવું પણ આપણી પરંપરા એ અદ્ભુત છે ખૂબ આગળ વધજો ખૂબ વિજ્ઞાન અપનાવજો તમે તમારે મંગળ માથે પૂગી જાઓ ચંદ્ર માથે પૂગી જાઓ જ્યાં પૂગવું હોય ત્યાં પૂગજો પણ હું કોણ છું મારી પરંપરા કઈ એ આપણી સંસ્કૃતિ આપણી વાર્તાઓ આપણી દેશી લોકગીતો આપણા ભજનો એ સાંભળતા રહેશો એમાંથી તમને કંઈક મળશે એ વાત બાકી છે અને અત્યારે આ કોરોનાની મહામારી છે એટલે હવું ધ્યાન હવું રાખજો અને ફોલો કરો સારા માણસોને કરો હારા દેશને કરો તો દુનિયાના જેટલા દેશો છે એમાં જે દેશમાં સારું લીધા જેવું હોય એ લઈ લેવું જે ન લીધા જેવું હોય એને નાખી દેવું એવું ગરણી જેવું જીવન ન રાખવું અને સારું જીવન રાખવું આટલું યુવાનોને કહું બાકી તો બધા ભણેલા અને સમજેલા છે બસ સારું સાંભળતા રહ્યો બીજું શું વાહ રાજ ધન્યવાદ રાજભા અમારા સુરીલા સંવાદ કાર્યક્રમમાં જોડાણા તમારા જીવનની વાતો કરી ગીરની વાતો કરી તમારા બાળપણથી લઈ અત્યાર સુધીની તમામ વાતો કરી અને સાહિત્યની પણ અનેક વાતો કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર તમારો ખૂબ આભાર આવું સરસ કામ કરો છો એ બદલ તમને અભિનંદન આપું છું ધન્યવાદ તો દર્શક મિત્રો આ હતા લોકસાહિત્યકાર રાજભા ગઢવી તેમના અનેક જીવનની વાતો કરી સાહિત્યની વાતો કરી દુહા છંદ આપણે સાંભળ્યા ભવિષ્યમાં આવા અનેક લોકસાહિત્યકારો અનેક કલાકારોને આપણે મળતા રહીશું બાકી દેશ અને દુનિયાના તમામ કલા સંસ્કૃતિ અને સંગીતના કાર્યક્રમો માટે આપ જોતા રહો ડી ભારતી